તો મુંબઈ શહેરમાં વરસાદે ભારે કરી છે. મુંબઈ શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં બોરીવલી, અંધેરી, ગોરેગાંવ તથા અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે શહેરની લોકલ ટ્રેનની ગતિ પણ ધીમી પડી છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે જ મુંબઈની આસપાસ આવેલા ઉપનગરોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર મુંબઈમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ઉપનગરોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સ્થિતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉમેશ સોલંકી. જી ઉમેશ, શિવાની, બે દિવસના વિશ્રામ બાદ ફરી વરસાદે જોર પકડ્યું છે મુંબઈમાં અને આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉપનગરોમાં જે છે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. મુલુંડ સ્ટેશન જે છે ત્યાં એક ઝાડ જે છે તે પેન્ટાગ્રાફ વાયર પર પડી ગયું હોવાને કારણે ફ્લો ટ્રેક જે છે તે બંધ પડી ગયો છે સીએસટી થી કલ્યાણ તરફ જનારો, અને તેને જ કારણે કલ્યાણથી જે સીએસટી તરફ આવનારી જે ટ્રેનો છે તે 10-15 મિનિટ વિલંબે દોડી રહી છે. આ ઉપરાંત રસ્તા ઉપર જે છે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. શનિવાર હોવાને કારણે લોકો ઓછા નીકળ્યા છે, આમ છતાં જે છે વરસાદનું જોર વધારે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ન ભરાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી છે. મોટા મોટા જે પંપો હોય છે તે લગાવ્યા છે, પરંતુ જો આવી જ રીતે ધોધમાર વરસાદ રહ્યો તો પાણી ભરાવાની પણ શક્યતા છે. પરંતુ મનપાનું કહેવું છે કે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે, પર હાલ જે છે લોકલ ટ્રેનોની ગતિ ધીમી પડી ગઈ છે. શિવા, બિલકુલ ઉમેશ, કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે? શિવાની, ઉપનગરો જે છે ઘાટકોપર છે, મુલુંડ છે, ભાંડુપ, કાંજુર માર્ગ, આ તમામ જે મધ્ય રેલવેના જે સ્ટેશનો છે, આ ઉપરાંત પશ્ચિમ રેલવેમાં બોરીવલી, અંધેરી, ગોરેગાંવ, માલાડ, આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો આપણે મુંબઈની પાસેના શહેરોની વાત કરીએ તો અંબરનાથ છે, ડોંબીવલી છે, કલ્યાણ છે, ત્યાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ જગ્યાએ જે છે હાલ સ્થિતિ જે છે સ્થિર છે. પરંતુ જો આવી જ રીતે વરસાદ વરસ્યો તો ફરી જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થવાની શક્યતા છે. બિલકુલ ઉમેશ, આભાર માહિતી માટે.